કોઈ પણ પરીક્ષા માટે કરંટ અફેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. તો આ જ રીતે આવનારા દિવસોમાં ઘણી બધી એક્ઝામ છે, પોલીસ, પછી સમાજ કલ્યાણ, હાઈકોર્ટની છે, પછી ડીવાયએસઓની છે, તો આ રીતે અલગ અલગ એક્ઝામો છે. તેના માટે કરંટ અફેરનું જે નિચોડ છે તે અહીંયા તમે તમારા માટે લાવી રહ્યા છીએ. તો અહીંયા સપ્ટેમ્બર અને ઓક્ટોબરના 150 કરતાં પણ વધારે બેસ્ટ કરંટ અફેર અહીંયા તમને મળી રહેશે. અને આગળના કરંટ અફેર આપણે 2018ના જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના બધા કવર કરી ચૂક્યા છીએ. તે તમે જોયા ના હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આ વિડીયોની PDF તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે PDF ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકશો. તો ચલો શરૂ કરીએ છીએ કરંટ અફેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરના 150થી પણ વધારે બેસ્ટ કરંટ અફેર. તો પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં સમલૈંગિકતાની લગતી કઈ કલમને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે? તો હવે જે સમલૈંગિકતા છે તેને હવે કાયદેસર ગણી શકાશે. તો અહીંયા IPCની કલમ 377 તે છે. અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા IPC છે, CRPC કે એવિડન્સ એક્ટ નથી આવતો. તો અહીંયા IPC આવશે. અને તે કયા પ્રકરણમાં છે તે પણ તમને પોલીસની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો તે પ્રકરણ નંબર 16માં છે. અને આ ક્યારે આપ્યું હતું સુપ્રીમ કોર્ટે મંજૂરી? તો તે પણ એક્ઝામમાં પૂછાય છે. તારીખ તો 6 સપ્ટેમ્બર 2018 આપી હતી. તેમાં 5 જજના નામ ઇમ્પોર્ટન્ટ છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ત્યારે હતા દીપક મિશ્રા, તે ન્યાયમૂર્તિ રોહિંગ્ટન નરીમાન, AM ખાનવિલકર, DY ચંદ્રચૂડ અને ઇન્દુ મલ્હોત્રા. આ રીતે 5 જજ હતા તેમાં. નેક્સ્ટ, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે વ્યભિચાર અંગે IPCની કઈ કલમને રદ કરી છે? તો વ્યભિચાર આવે એટલે તમારે IPCની 497 કલમ યાદ આવી જવી જોઈએ. અને તે ક્યારે આપી હતું? તો 27 સપ્ટેમ્બર 2018ના રોજ આ ચુકાદો આપ્યો હતો. તો આ તારીખ ખાસ યાદ રાખજો તમે. નેક્સ્ટ, આધાર અંગેનો કાયદો કેન્દ્ર સરકારે ક્યારે પાસ કર્યો હતો? તો July 2016 આધાર અંગેનો કાયદો કેન્દ્ર સરકારે પાસ કર્યો હતો. અને સુપ્રીમ કોર્ટે તે જે કાયદો પાસ કર્યો હતો તે બંધારણીય રીતે વેલિડ છે કે નહીં તેના માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. અને તે વેલિડ છે તેવું કીધું છે સુપ્રીમ કોર્ટે. તો તેમાં આધાર કાર્ડ હવે બધી જગ્યાએ જરૂર નથી, પરંતુ પાન કાર્ડ સાથે તે તમારે લિંક ભરવું પડશે. પછી ઇન્કમટેક્સ રિટર્ન ભરો ત્યારે પણ તમારે આધાર કાર્ડ જરૂર પડશે. તો આવી અમુક 2-3 જગ્યા છે, જેમ કે કોઈ સરકારની સ્કીમો છે તેમાં આધાર કાર્ડની જરૂર પડશે, બીજે ક્યાંય પણ આધાર કાર્ડ કમ્પલસરી નથી. ફોર એક્ઝામ્પલ, કે કોઈ પ્રાઇવેટ જે કંપની હોય છે, પછી જે સરકારી પરીક્ષા માટે આવે છે એક્ઝામો, તે પછી નીટ, JEE તેવી બધી એક્ઝામમાં પણ આધાર કાર્ડ જરૂરી હતું, તો ત્યાં અહીંયા માન્ય નથી રાખ્યું. હવે અહીંયા આધાર કાર્ડ જરૂર નહીં રહે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. અને કોઈ પ્રાઇવેટ કંપની છે, સિમ કાર્ડ લેવું હોય તો તેના માટે પણ આધાર કાર્ડ જરૂરી નથી. હવે આગળ જઈએ તો સબરીમાલા મંદિર, આ ખૂબ જ ચર્ચામાં રહેલું છે અને અત્યારે પણ કરંટ અફેરમાં ખૂબ જ ચર્ચામાં છે. અને આના પરથી ક્વેશ્ચન હમણાં જ પૂછાઈ ગયેલો છે કે સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે, તો કેરળમાં આવશે. તો તેના વિશે ક્વેશ્ચન શું છે તે જોઈ લઈએ કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ અંગે જજની જે સમિતિ રચાઈ હતી તેમાં એકમાત્ર મહિલા જે સમાવેશ જજ છે તે કોણ છે? તે છે ઇન્દુ મલ્હોત્રા. તો આમાં ઇન્દુ મલ્હોત્રા છે તે બીજા જજ સાથે સહમત ન હતા. તો આ રીતે તમને સ્ટેટમેન્ટ આપ્યું હતું. આગળ જઈએ છે. હવે નવી દિલ્હીમાં યોજાયેલ ભારત અમેરિકાના 2+2 ડાયલોગ અંતર્ગત કયો કરાર થયો નથી? તો 2+2 ડાયલોગ થયો છે ભારત અને અમેરિકા વચ્ચે. ક્યાં ગાડી? તો નવી દિલ્હીમાં થયો છે. અને તેમાં કયો કરાર થયો છે? તો કોમ કાસા કરાર થયો છે. તો અહીંયા હવે GPSCમાં આ ક્વેશ્ચન આવી ગયેલો છે કે કોમ કાસા કરાર કયા દેશ વચ્ચે થયો છે ભારતનો? તો અહીંયા અમેરિકા આવશે. તો અહીંયા આનું ફૂલ ફોર્મ પણ તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં. તો આનું ફૂલ ફોર્મ છે કમ્યુનિકેશન કમ્પેટેબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ છે આનું ફૂલ ફોર્મ. અને ભારતને અમેરિકાએ મેજર ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપી દીધો છે. આ એક કમ્યુનિકેશન સિસ્ટમ છે તેના માટેનો અત્યારે કરાર કર્યો છે આપણે ભારત અને અમેરિકા વચ્ચે. આગળ જઈએ હવે તો બીમસ્ટેક એટલે કે BIMSTEC દેશોની પ્રથમ યુદ્ધ અભ્યાસ કયો અને ક્યાં યોજાયો હતો? તો બીમસ્ટેક દેશોનો પ્રથમ યુદ્ધ અભ્યાસ એ છે MILEX-80 અને તે ક્યાં યોજાયો હતો? તો પુણેમાં યોજાયો હતો. અને એક્ઝામમાં જે લોકોએ ભાગ નથી લીધો તે જ પૂછે છે. તો અહીંયા થાઇલેન્ડ અને નેપાળ સિવાયના બધા જ સભ્યોએ ભાગ લીધો હતો, એટલે કે આમને ભાગ ન લીધો હતો. તો થાઇલેન્ડ અને નેપાળ ખાસ યાદ રાખજો.
હવે બીમસ્ટેક વિશે તમને ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઈએ છીએ જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. બીમસ્ટેક તો તેનું ફૂલફોર્મ શું છે પહેલાં તો? તો તેનું ફૂલફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન. આ એક પ્રાદેશિક જૂથ છે. બે ઓફ બેંગાલ, બેંગાલની આજુબાજુ જે દેશો આવેલા છે તેનું એક પ્રાદેશિક જૂથ છે આ બીમસ્ટેક. આની સ્થાપના 1997માં 6 જૂનના રોજ બેંગકોક ડિક્લેરેશન જાહેર થયું હતું ત્યારે બીમસ્ટેક સ્થપાયું હતું. અને આનું વડું મથક ક્યાં આવેલું છે? તો બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે ત્યાં આવેલું છે. અને અત્યારે મહાસચિવ કોણ છે? તો શાહિદુલ ઇસ્લામ જે બાંગ્લાદેશમાં છે તેમને અત્યારે મહાસચિવ છે. હવે પ્રથમ બીમસ્ટેકની જે સમિટ હતી તે ક્યાં યોજાઈ હતી? તો 1997માં થાઇલેન્ડમાં યોજાઈ હતી. અત્યારે પછી ચોથી કાઠમંડુમાં નેપાળમાં યોજાય છે. અને અત્યારે હવે નેક્સ્ટ ક્યારે આવશે? તો 5મી છે તે શ્રીલંકામાં યોજાશે. તો બીમસ્ટેકના ટોટલ 7 મેમ્બરો છે. તેના નામ ઇમ્પોર્ટન્ટ છે: ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ. આ 7 સભ્યો છે બીમસ્ટેકના. નેક્સ્ટ આગળ જઈએ, UNDP ના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2018માં ભારતનો ક્રમ કયો છે? તો 130મો છે 189 દેશોમાંથી. ભારતનું HDIનું મૂલ્ય 0.640 છે. અને આમાં જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તેમાં પ્રથમ દેશ કયો છે? તો નોર્વે. અને સૌથી અંતિમ કયો છે? તો નાઇજર છે. બીજા જઈએ ઇન્ડેક્સ, તો ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ, જે ફ્રીડમનો ઇન્ડેક્સ છે તેમાં ભારતનો ક્રમ તો 96મો છે. નેક્સ્ટ, પર્યાવરણીય કામગીરી સૂચકાંકમાં ભારતનો ક્રમાંક તો 180 દેશોમાંથી 177મો છે. નેક્સ્ટ, ગ્લોબલ RTI રેટિંગમાં ભારતનો ક્રમ કયો છે? તો 6ઠા નંબરનો છે RTI રેટિંગમાં. નેક્સ્ટ, વર્લ્ડ બેંકના હ્યુમન કેપિટલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? તો 155મો છે. આની થીમ શું છે? તો ધ ચેન્જિંગ નેચર ઓફ વર્ક. નેક્સ્ટ, તો વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનો ક્રમ તો 81મો આવશે. આગળ જઈએ, હવે બીજા કરંટ અફેર જોઈએ. તો પીએમ મોદીને તાજેતરમાં યુએનનો કયો એવોર્ડ એનાયત થયો છે? તો ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ એનાયત થયો છે. કઈ કેટેગરીમાં? તો પોલીસ, સી અને લીડરશીપ કેટેગરીમાં એનાયત થયો છે. નેક્સ્ટ, IPPBની ટેગલાઇન શું છે? તો IPPBની ટેગલાઇન છે આપકા બેંક આપકે દ્વાર, તેની ટેગલાઇન છે. અને આની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1 સપ્ટેમ્બર 2018 રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. અને આનું હેડક્વાર્ટર તો નવી દિલ્હી ખાતે છે. MD અને CEO તો સુરેશ શેઠી છે. અને આ કયા ડિપાર્ટમેન્ટની અંતર્ગત આવે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટલ અને કમ્યુનિકેશન મંત્રાલય, તે બંનેના અંદર આ આવે છે. નેક્સ્ટ, કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની કઈ 3 બેંકોના વિલીનીકરણને મંજૂરી આપી છે? કેન્દ્રીય નાણામંત્રી અત્યારે કોણ છે? અરુણ જેટલી. તો અત્યારે કઈ 3 બેંકોને વિલીનીકરણ એટલે કે મર્જરની મંજૂરી આપી છે? તો બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકની મંજૂરી આપી છે. આગળ જઈએ, તો ભારતના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ કેટલામાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે? તો તે છે 46માં. આગળ હતા દીપક મિશ્રા. પ્રથમ કોણ છે? તો HJ કણિયા છે. હાઈકોર્ટની એક્ઝામમાં પૂછાઈ શકે છે આવું. આગળ જઈએ, તો ભારતે કયા રાજ્યમાં મ્યાનમાર સરહદ નજીક જોખાવથર ઇમિગ્રેશન ચેકપોસ્ટ શરૂ કરી છે? તો તે છે મિઝોરમ. તેનું કેપિટલ છે આઇઝવાલ. આપણે કેપિટલ, CM અને ગવર્નરનો એક અલગ વિડીયો બનાવ્યો છે, તે પણ તમે જોઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પ્રોસ્પેક્ટિવ. નેક્સ્ટ, 15મો પ્રવાસી ભારતીય દિવસ 2019 ક્યાં યોજાશે? તો વારાણસીમાં યોજાશે. આગળ જઈએ, તો હાલ કયા રાજ્યમાં વિધાનસભા વિસર્જનનો ઠરાવ પસાર થયો છે? તો તે પસાર થયો છે તેલંગાણામાં. આયુષ્યમાન ભારતનો પ્રથમ દાવો આ રાજ્યએ કયો છે? તો તે છે હરિયાણા. તેને આયુષ્યમાન ભારતનો પ્રથમ દાવો કર્યો છે. નેક્સ્ટ, હાલ કયા રાજ્યએ વિધાન પરિષદની રચના કરવાનો ઠરાવ પસાર કર્યો છે? અને આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પ્રોસ્પેક્ટિવ. તો ઓડિશા અહીંયા આવશે, જેને વિધાન પરિષદ રચવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યમાં વિધાનસભા હોય અને ઉપલું ગૃહ હોય છે વિધાન પરિષદ. તો અહીંયા ટોટલ 7 રાજ્યો છે જેમાં વિધાન પરિષદ છે. અને હવે કેન્દ્ર જો અહીંયા મંજૂરી આપી દેશે તો 8 થઈ જશે, ઓડિશાનો સમાવેશ થશે. તો અહીંયા 7 રાજ્યો કયા છે તેના નામ ઇમ્પોર્ટન્ટ છે. આંધ્રપ્રદેશ સૌથી નીચે આવે છે સાઉથ ઇન્ડિયામાં. પછી ઉપર જઈએ તો પછી બાજુમાં આવે છે કર્ણાટક.
પછી 33 જ ઉપર જઈએ તો મહારાષ્ટ્ર આવશે, પછી ઉપર તમે જશો તો ઉત્તર પ્રદેશ આવશે, એની બાજુમાં બિહાર આવશે, પછી અહીંયા જમ્મુ કાશ્મીર અને તેલંગાણા આવશે. તો આ રીતે તમે મેપ પ્રેક્ટિસ દ્વારા યાદ રાખશો, એટલે કે તમારા જોડે મેપ રાખવો પડશે. આ રીતે ક્યાંય પણ કોઈ સ્થળ આવે તો હંમેશા મેપ પ્રેક્ટિસ કરવું જોઈએ, જેથી તમારે લોંગ ટાઈમ સુધી તમને યાદ રહે. તો આ રીતે 7 રાજ્યો છે અને કેન્દ્ર સરકાર જો આને બહાલી આપી દેશે તો ઓડિશા પણ એડ થશે, એટલે ટોટલ 8 રાજ્યો થશે. હવે આગળ જઈએ છે, કઈ રાજ્યની વિધાનસભાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના ઠરાવ અપનાવ્યો છે, તો ઉત્તરાખંડ આવશે. કઈ રાજકીય પાર્ટીએ પોતાની ન્યૂઝ ચેનલ લોન્ચ કરી છે, તો AIADMK છે, તમિલનાડુની પાર્ટી છે. નેક્સ્ટ, કયા સ્થળે રાજસ્થાનની પ્રથમ લાયન સફારીનું ઉદ્ઘાટન થયું છે, તો નાહરગઢ બાયોલોજીકલ પાર્ક ત્યાં થયું છે અને એના સિંહ તે ગુજરાતમાંથી લઈ ગયા છે. અને આ ક્વેશ્ચન હમણાં જ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ, ભારતમાં સૌપ્રથમ હિંગ ઉગાડવાનો સફળ પ્રયોગ ક્યાં કરાયો છે, તો હિમાચલ પ્રદેશમાં તેનો એક પ્લાન્ટ એનો સફળ પ્રયોગ કરાયો છે. દેશનું 30મું હાથી રિઝર્વ તાજેતરમાં કયું મંજૂર કરાયું છે, તો નાગાલેન્ડમાં સિંગફાન છે ત્યાં હાથી રિઝર્વ 30મું છે તે મંજૂર કરાયું છે. નેક્સ્ટ, દેશનો પ્રથમ કૃત્રિમ બીચ ક્યાં બનશે, તો તે બનશે છત્તીસગઢના ગંગરેલમાં. એક ક્વેશ્ચન કે છત્તીસગઢ તે દરિયાઈ સીમા ધરાવે છે કે નહીં, તો તે આન્સર આવશે નથી ધરાવતો. નેક્સ્ટ, તાજેતરમાં પ્રથમ સ્માર્ટ સિટી એક્સપો ક્યાં યોજાશે, તો જયપુર ખાતે યોજાશે, પિંક સિટી કહેવામાં આવે છે. નેક્સ્ટ, તો ભારતનો સૌથી લાંબો રેલ સડક પુલ ક્યાં બનશે, તો આસામમાં બ્રહ્મપુત્રી નદી પર બનશે. ભારતનો પ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય ક્યાં પ્રારંભ કરવામાં આવશે, તો તે વડોદરા ખાતે કરવામાં આવશે. ભારતનો પ્રથમ અને એકમાત્ર બોર્ડર સેલ્ફી ટાવર ક્યાં બનાવશે, તો ગુજરાતમાં નડાબેટ ખાતે બનાવવામાં આવશે. તે કયા જિલ્લામાં આવેલું છે, તો બનાસકાંઠામાં. કયા તાલુકામાં આવેલું છે, તો સુઈગામ તાલુકામાં તે આવેલું છે. નેક્સ્ટ, ગુજરાતની કઈ ડેરી જે દેશની બહાર પ્લાન્ટ સ્થાપનાર ભારતની પ્રથમ ડેરી બની છે, તો અમૂલ ડેરી છે, અમેરિકા ખાતે તે સ્થાપશે. આગળ જઈએ તો ગુજરાતના કયા જળચર પ્રાણી પર સેટેલાઇટ ટેગ લગાવાશે, તો ગ્રીન ટર્ટલ પર લગાવાશે, જેથી તેની દેખરેખ થઈ શકે. આગળ જઈએ તો ભારતનો સૌથી મોટો એલ્યુમિનિયમ એક્સટેન્શન એન્ડ રિસાયક્લિંગ પ્લાન્ટ ક્યાં સ્થપાશે, તો આ ભારતનો સૌથી મોટો છે જે સ્થપાશે કચ્છમાં. મિસ દિવા યુનિવર્સ તરીકે કોણ વિજેતા બન્યું છે, તો તે છે નેહલ ચુડાસમા બન્યા છે. નેક્સ્ટ, મિસ કેનિયા બનેલ ફિનાલી ગયેલા ગુજરાતના કયા જિલ્લાના છે, તો તે છે જામનગર જિલ્લામાં ખારા બેરાજા ગામના. ભારતમાં પ્રથમ વખત પૌરાણિક વાવનું વર્ચ્યુઅલ રિયાલિટી મોડલ કઈ વાવ માટે બનાવાયું છે, તો પાટણની રાણકી વાવ છે તેના માટે બનાવાયું છે. અને 100 રૂપિયાની નોટમાં પાટણની રાણની વાવ છે અને તેનો કલર છે જાંબુડિયા. નેક્સ્ટ, ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ ક્યાં યોજાશે, તો GNLU લો યુનિવર્સિટી છે ગાંધીનગર ખાતે ત્યાં યોજાશે. ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો છે, તો 2% વધારો થયો છે. કચ્છના ભીમસર પંથકમાં ચાલતો સમગ્ર ગુજરાતનો એકમાત્ર કમ્યુનિટી રેડિયો કયો છે, તો સહ્યર જો રેડિયો છે. મુકેશ પટેલને જાપાનનો કયો એવોર્ડ એનાયત થયો છે, તો હોંગો પ્રાંતનો ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત થયો છે. અને મુકેશ પટેલ તે ટેક્સ કન્સલ્ટન્ટ અને ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. અણુ ઉર્જા પંચના અધ્યક્ષ પદે કોને નિયુક્ત કરાયા છે, તો કમલેશ નીલકંઠ વ્યાસને નિયુક્ત કરાયા છે. હાલમાં નિધન પામેલા મૂર્ધન્ય ભગવતી કુમાર શર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે, તો સાહિત્યકાર અને પત્રકાર સાથે તે સંકળાયેલા છે. ભારત અને નેપાળે કઈ રેલવે લાઇન અંગે કરાર કર્યા છે, તો રક્સોલ અને કાઠમાંડુ. કાઠમાંડુ તે કેપિટલ છે નેપાળનું અને રક્સોલ તે ભારતમાં આવેલું છે. કયા સ્થળે ઇન્ટરનેશનલ આયુર્વેદા કોંગ્રેસ યોજાઈ હતી, તો નેધરલેન્ડ ખાતે યોજાઈ હતી. કયા દેશમાં હાઇડ્રોજનથી ચાલતી વિશ્વની પ્રથમ ટ્રેન શરૂ થઈ છે, તો જર્મનીમાં શરૂ થઈ છે. રેલવેની એક્ઝામમાં આવા ક્વેશ્ચનો પૂછાય છે. નેક્સ્ટ, યુએન દ્વારા 2019-2028ના દાયકા એટલે કે 10 વર્ષમાં કોના સન્માનમાં ઉજવવાનું જાહેર કર્યું છે, તો નેલ્સન મંડેલા
ડેકેડ ઓફ પીસ તરીકે જાહેર કર્યું છે યુએન દ્વારા 2019-2028 સુધી. દક્ષિણ પૂર્વ એશિયામાં ટ્રેકોમા રોગ નાબૂદ કરનાર દેશ કયો છે? તો નેપાળ છે. કયા મંત્રાલયે તાજેતરમાં આપૂર્તિ એપ લોન્ચ કરી છે? તો તે છે રેલ મંત્રાલય. કઈ કંપનીએ બેંગ્લોરમાં વિશ્વનું સૌથી મોટું મોબાઈલ એક્સપિરિયન્સ સેન્ટર ખોલ્યું છે? તે છે સેમસંગે. અને એક સેમસંગનો પ્લાન્ટ પણ હમણાં ચર્ચામાં હતો, તે આવેલો છે યુપીમાં. નેક્સ્ટ, તો ભારતનું કયું એરપોર્ટ 2019 ફેસ રિકોગ્નાઇઝેશન કરનાર એશિયાનું પ્રથમ એરપોર્ટ બનશે? તો તે છે બેંગલુરુ. નેક્સ્ટ, ભારત અને શ્રીલંકા વચ્ચે યુદ્ધ અભ્યાસ? તો સ્લિનેક્સ 2018 છે. સ્લિનેક્સ 2018 ભારત અને શ્રીલંકા. ભારત અને રશિયા વચ્ચે એરફોર્સનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ? તો એવીએન્દ્ર 2018 આવશે. ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા નૌકાદળ વચ્ચે સંયુક્ત સમુદ્રી કવાયત? તો IBSAMAR 6 નંબરનો છે આ. જાપાન તાજેતરમાં કયા એસ્ટ્રોઇડ પર લેન્ડ રોવર મોકલનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો રાયુગી એસ્ટ્રોઇડ છે તે. કોણ સ્પેસ એક્સના લ્યુનાર BFR મિશન પર જનાર પ્રથમ પ્રાઇવેટ પેસેન્જર બન્યા છે? તો યુસાકુ માએઝાવા છે. પંજાબ સરકાર અને WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડલાઈફ ફંડ ફોર નેચર, ફોરેસ્ટ એક્ઝામમાં આના ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે, દ્વારા કયા લુપ્ત પ્રાણીની ગણનાનું આયોજન કરાયું છે? તો સિંધુ નદીમાં જે ડોલ્ફિન આવેલી છે તેનું આયોજન કરાયું છે પંજાબ સરકાર અને WWF દ્વારા. WWFનું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇલ્ડલાઈફ ફંડ ફોર નેચર, તેનું હેડક્વાર્ટર તમને પૂછી શકે છે, તે આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. તાજેતરમાં કયા પક્ષીને વિશ્વનું સૌથી મોટું પક્ષી જાહેર કરાયું છે? તો વોરામ્બે ટાઇટન. હાલમાં હિમાચલ પ્રદેશની કઈ સેન્ચુરીમાં સ્નો લેપર્ડ જોવા મળે છે? જે સ્નોમાં હોય છે તે સ્નો લેપર્ડ. તો તે છે લિપિયા અસરા વાઇલ્ડલાઈફ સેન્ચુરીમાં જોવા મળે છે, જે આવેલી છે હિમાચલ પ્રદેશમાં. નેક્સ્ટ, ટ્રાઇડ દ્વારા કોને ટ્રાઇબલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે? મેરી કોમને બનાવે છે. સરકાર માલિકેની BSNLએ 2 વર્ષ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમ્યા છે? આ ક્વેશ્ચન હમણાં જ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો મેરી કોમને નીમ્યા છે. મેરીકોમ વિશે આપણે એક અલગ વિડીયો બનાવ્યો છે, તો અહીંયા તમે PDFમાં અહીંયા ક્લિક હિયરમાં ક્લિક કરશો એટલે તમને મળી રહેશે વિડીયો, અથવા તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. નેક્સ્ટ, બોલિવૂડની કઈ ફિલ્મ સાઉદી અરેબિયામાં રિલીઝ થનાર પ્રથમ ફિલ્મ છે? આ છે બોલિવૂડની પ્રથમ ફિલ્મ છે જે સાઉદી અરેબિયામાં રિલીઝ થઈ છે, તે છે ગોલ્ડ. અને ગોલ્ડ કોની નિર્દેશિત છે? તો રીમા કાકતી દ્વારા નિર્દેશિત છે. 2017-18માં ભારતમાં FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ના ટોચના સ્ત્રોત તરીકે કયા દેશનું નામ રહ્યું છે? તો અહીંયા આવશે મોરેશિયસ આવશે, જેનું કેપિટલ છે ફોર્સ લુઈસ. નેક્સ્ટ, હાલના કઈ ટીમે 2017-18ની 57મી દુલીપ ટ્રોફી જીતી છે? તો ઇન્ડિયા બ્લુ એ જીતી છે. અને દુલીપ ટ્રોફીનું નામ કેટના અપાયું છે? તો નવાનગર, જે અત્યારે જામનગર છે તે પહેલાં કહેવાતું નવાનગર. તો નવાનગર સ્ટેટના કુમાર હતા દુલીપસિંહજી, તેમના નામ પરથી સ્ટાર્ટ થઈ છે, 1961-62માં શરૂ થઈ હતી. નેક્સ્ટ, ભારતના કયા પૂર્વી ઝડપી બોલર ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો RPC તમને આ ક્વેશ્ચન પૂછી શકે છે. RPC કઈ રમત સાથે સંકળાયેલ છે? 4 ઓપ્શન આપી દે. નેક્સ્ટ, મહિલા ક્રિકેટમાં 300 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર વિશ્વની પ્રથમ ખેલાડી? તો ઝુલન ગોસ્વામી આવશે. મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વખત કપ્તાન પદ સંભાળનાર ખેલાડી? તો મિતાલી રાજ આવશે, અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. 2018 રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોને અપાયો છે? તો તે છે S મીરાબાઈ છાનુ, જે વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલ છે, અને વિરાટ કોહલી, તે ક્રિકેટર સાથે સંકળાયેલ છે, તેમને અપાયેલો છે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 2018નો. અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ, તો તે રમતગમત ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે. જેમ ભારત રત્ન સૌથી બેસ્ટ એવોર્ડ છે, સૌથી પહેલા ક્રમે આવે, તેમ જે રમતગમતમાં સ્પોર્ટ્સમાં રાજીવ ગાંધી ખેલરત્ન તે પહેલા નંબરે આવે. અને પ્રથમ કોને અપાયો હતો? તો વિશ્વનાથન આનંદને અપાયો હતો. નેક્સ્ટ, US ઓપન 2018 કોને જીતી છે? તો મેન સિંગલ્સમાં નોવાક યોકોવિચ, જે છે સર્બિયા દેશના, અને વુમેન સિંગલ્સમાં નાઓમી ઓસાકા એ જીતી છે, તેમને છે જાપાનના. માલદીવના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે કોણ ચૂંટાય છે? તો ઇબ્રાહિમ મોહમ્મદ ચૂંટાયા છે, અને તેમનું માલદીવનું કેપિટલ છે માલે, અને આપણા મોદી સાહેબ ત્યાં ગયા હતા શપથવિધિમાં.
નેક્સ્ટ, કયો દેશ વાઘની વસ્તી બમણી કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો તે છે નેપાળ. તેનું કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા IAS ઓફિસરનું નિધન થયું, તેમનું નામ શું છે? તો એન્ના રાજમ મલ્હોત્રા તેમનું નામ છે. દેશના પ્રથમ ડોગ પાર્કનું નિર્માણ ક્યાં કરાયું છે? તો ગ્રેટર હૈદરાબાદમાં કરાયું છે. વિદેશીઓને કાયમી નાગરિકતા આપતો પ્રથમ અખાતી દેશ કયો છે? તો તે છે કતાર. આ વર્ષે વૈકલ્પિક સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને અપાયો છે? તો તે છે મેરિસે કોન્ડેને અપાયો છે. અને નોબેલ પ્રાઇઝ વિશે આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે. અને નોબેલ પ્રાઇઝનો એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ક્વેશ્ચન, એકાદો તો ક્યાંક ને ક્યાંક પૂછાતો રહેતો હોય છે. તો તેના વિશે તમે વિડીયો જોવો હોય તો અહીંયા ક્લિક હિયરમાં PDFમાં ક્લિક કરશો એટલે તમને મળી જશે, અથવા તો કરંટ અફેર પ્લેલિસ્ટમાં જઈને પણ તમે પણ જોઈ શકો છો. નેક્સ્ટ, ISA નું વડું મથક ક્યાં આવેલ છે? તો તે છે ગુરુગ્રામમાં આવેલ છે, હરિયાણા ખાતે. ISA તે શું છે? તો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે. આ એક અલાયન્સ છે સોલરનું. અને ISAની પ્રથમ સંમેલન ક્યાં યોજાયું હતું? તો દિલ્હી ખાતે યોજાયું હતું. નેક્સ્ટ, મહાત્મા ગાંધીજીને US નું કયું સર્વોચ્ચ સન્માન અપાયું છે? તો US કોંગ્રેસન ગોલ્ડ મેડલ અપાયો છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ એવોર્ડમાં ગુજરાત કયા ક્રમે છે? તો તે છે દ્વિતીય ક્રમે, પ્રથમ ક્રમે હરિયાણા, ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર. અને જે પશ્ચિમ ઝોનની આપણે વાત કરીએ તો તેમાં ગુજરાત પ્રથમ ક્રમે આવશે. અને સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ છે આ, એ ધ્યાન રાખજો, તે કોના દ્વારા કંડક્ટ થાય છે? તો પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા કંડક્ટ થાય છે. અને અત્યારે મંત્રી કોણ છે? તો ઉમા ભારતી મંત્રી છે. HRD મંત્રાલય દ્વારા સૌથી સ્વચ્છ સરકારી યુનિવર્સિટી કઈ છે? તો તે છે હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી છે. તમને એક્ઝામમાં પૂછી શકે છે આ યુનિવર્સિટી ક્યાં આવેલ છે? તો હરિયાણામાં આવશે. HRD મંત્રી અત્યારે કોણ છે? તો પ્રકાશ જાવડેકર છે. નેક્સ્ટ, કેનેડિયન કેન્સર સોસાયટી દ્વારા પ્રસ્તુત સિગારેટના પેકેટ પર ચરિત્રિત ચેતવણી રિપોર્ટમાં ભારત કયા ક્રમે છે? તો 5મા ક્રમે છે. ભારતમાં જે કેન્સર જે સોસાયટી દ્વારા પ્રસ્તુત કર્યું છે તેમાં જે સિગરેટનું પેકેટ આવે છે ભારતમાં, તેમાં 85% વિસ્તાર પર ચેતવણી આપવામાં આવે છે. નેક્સ્ટ, બિહારની કઈ વસ્તુને હાલમાં GI ટેગ મળ્યું છે? તો શાહી લીચીને મળ્યું છે. અને હાલમાં મહારાષ્ટ્રની કોંકણની આફૂસ કરીને પણ GI ટેગ મળ્યો છે. અને હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં ક્વેશ્ચન હતો કે પ્રથમ GI ટેગ કોને મળ્યું હતું? તો દાર્જિલિંગ ચાને મળ્યું હતું. તો આ રીતે GI ટેગ વિશે પણ ક્વેશ્ચનો આવતા રહેતા હોય છે. નેક્સ્ટ, અલ્હાબાદનું નવું નામ શું હશે? તો પ્રયાગરાજ હશે. અને તેની હાઈકોર્ટનું પણ નામ બદલવામાં આવશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાનું નામ બદલીને કયું રખાશે? અહીંયા વિચારણા ચાલે છે. તો તે છે શ્યામલા. નેક્સ્ટ, લખનૌના હઝરતગંજ ચોરાનું નામ બદલીને કોનું નામ રાખવામાં આવ્યું? તો અટલ ચોક રાખવામાં આવ્યું છે. લખનૌ આવ્યું છે UPમાં અને અલ્હાબાદ પણ આવ્યું છે UPમાં. નેક્સ્ટ, ઝારખંડના રેલવે સ્ટેશન અને નગર ઉટારીનું નામ બદલીને શું રખાશે? તો બંસીધર નગર રખાશે. ચાના બગીચાની ગર્ભવતી મહિલાઓને વળતર ભથ્થું આપનાર પ્રથમ રાજ્ય કયું છે? અને બીજો જ ક્વેશ્ચન છે કે દેશમાં પ્રથમ વખત મિથેનોલ આધારિત રાંધણ તેલ ક્યાં બનાવાયું છે? તો તે છે આસામ રાજ્યમાં બનાવાયું છે. નેક્સ્ટ, દેશની પ્રથમ ક્રૂઝ સર્વિસનું નામ જણાવો. તો તે છે આંગ્રિયા, જે છે મુંબઈથી ગોવા જાય છે. ભારતનું પ્રથમ ટનલ રેલવે સ્ટેશન ક્યાં બનાવશે? તો તે બનાવશે હિમાચલ પ્રદેશમાં, ટનલની અંદર રેલવે સ્ટેશન હશે. ભારતનું પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન મ્યુઝિયમ ક્યાં બનાવશે? તો દિલ્હીમાં તીન મૂર્તિ એસ્ટેટ છે ત્યાં ભારતનું પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન મ્યુઝિયમ બનાવાશે. આગળ જઈએ તો ભારતના નવા સોલિટરી જનરલનું નામ શું છે? તો તુષાર મહેતા છે, જેમને રણજીત કુમારના અનુગામી બન્યા છે. અને તે જામનગરના વતની છે. હવે સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ હોય છે? તો તે હોય છે એટર્ની જનરલ, જે અત્યારે કોણ છે? તે છે KK વેણુગોપાલ. અને જે બીજા નંબરે હોય છે તે હોય છે સોલિટરી જનરલ હોય છે, જે અત્યારે નિમાય છે તુષાર મહેતા. નેક્સ્ટ, ભારતનું પ્રથમ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં સ્થપાશે? તો પટના ખાતે સ્થપાશે, બિહારનું કેપિટલ છે. સુનામી પ્રભાવિત ઇન્ડોનેશિયાની મદદ માટે ભારતે કયું ઓપરેશન લોન્ચ કર્યું છે? તો તે ઓપરેશન લોન્ચ કર્યું છે ઓપરેશન સમુદ્ર મૈત્રી લોન્ચ કર્યું છે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા. નેક્સ્ટ, 24મો નરસિંહ મહેતા એવોર્ડ
કોને અપાવે છે? તો કવિ વિનોદ જોશીને અપાવે છે 24મો નરસિંહ મહેતા એવોર્ડ. નર્મદ સુવર્ણ ચંદ્રક કોને અપાવ્યું છે? તો ભરત દવે અને શ્રીકાંત શાહને અપાયું છે. K9 વ્રજ ટેન્ક ક્યાં બનાવે છે? તો સુરત ખાતે બનાવે છે. અને તમને એક્ઝામમાં તે પણ પૂછાઈ શકે છે કે K9 તે શું છે? તો તે છે ટેન્ક, છે K9 વ્રજ ટેન્ક. નેશનલ સ્માર્ટ સિટી રેન્કિંગમાં અમદાવાદને કઈ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો છે? તો સેફ એન્ડ સિક્યોર, તેમાં અમદાવાદને પ્રથમ ક્રમ મળ્યો છે. નીતિ આયોગના ચેરમેન છે અને નીતિ આયોગ તો તેના ડેલ્ટા રેન્કિંગમાં 108 મહત્વાકાંક્ષી જિલ્લામાં પ્રથમ ક્રમ કોને મળ્યો છે? તો તે દાહોદને મળ્યો છે. નીતિ આયોગ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો નીતિ આયોગ, તેનું પૂરેપૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 2015માં કરવામાં આવી હતી. તેના ચેરમેન જે પીએમ હોય છે તે છે, એટલે કે નરેન્દ્ર મોદી, અને વાઇસ ચેરમેન તો રાજીવ કુમાર છે, અને સીઈઓ તે છે અમિતાભ કાંત. નેક્સ્ટ, નીતિ આયોગના સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધી યરનો એવોર્ડના વિજેતાનું નામ શું છે? તો પ્રેમા ગોપાલ છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી ઝડપી કેમેરો વિકસાવ્યો, તેનું નામ શું છે? તે છે ટી કપ છે. આ બી તમને પૂછાઈ શકે છે, ટી કપ તે શું છે? તો વિશ્વનો સૌથી ઝડપી કેમેરો છે જે અમેરિકાએ વિકસાવ્યો છે. ચીને વિશ્વનું સૌથી મોટા અનમેન્ડ ટ્રાન્સપોર્ટ ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું, તેનું નામ તો ફેક હોંગ 98 છે, તેને શોર્ટમાં FH-98 પણ કહેવામાં આવે છે. ઓડિશામાં કયું વાવાઝોડું ફૂંકાયું હતું? તો તિતલી વાવાઝોડું ફૂંકાયું હતું. હાલમાં ફ્લોરેન્સ વાવાઝોડું કયા દેશમાં ત્રાટક્યું હતું? તો અમેરિકામાં ત્રાટક્યું હતું. કોમોડિટિવ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરનાર પ્રથમ સ્ટોક એક્સચેન્જ કયું છે? તો BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. BSE વિશે માહિતી આપી દઉં તો 1875માં તેની સ્થાપના થઈ હતી, અને આ ભારતનું નહીં પરંતુ એશિયાનું સૌથી જૂનું છે. ભારતનું પ્રથમ ક્રિપ્ટોકરન્સી ATM ક્યાં લોન્ચ કરાયું છે? તો બેંગલુરુ ખાતે લોન્ચ કરાયું છે. ઓડિશાના મેન્સ હોકી વર્લ્ડ કપના સત્તાવાર શુભાંકર એટલે કે મોસ્કોટ શું છે? તો ઓલી કાચબો છે. નેક્સ્ટ, ભારતીય મૂળના કયા પ્રોફેસરને IMFના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિયુક્ત થયા છે? તો તે છે ગીતા ગોપીનાથન. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેનું હેડક્વાર્ટર આવેલું છે Washington DC ખાતે. CEO છે ક્રિસ્ટિન લેગાર્ડે. ICICIના ચેરમેન કોણ છે? તો ગિરીશ ચંદ્રા ચતુર્વેદી છે. MD અને CEO તો સંદીપ બક્ષી છે. ICICIનું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. નેક્સ્ટ, તાજેતરમાં નિધન પામેલા ગંગાની સફાઈનું ચળવળકારનું નામ શું છે? તો GD અગ્રવાલ છે. આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, GD અગ્રવાલ શેની સાથે સંકળાયેલા હતા? ચાર ઓપ્શન તમને આપી દેશે. નેક્સ્ટ, નાગાલેન્ડના ગાંધીજી તરીકે ઓળખાતા અગ્રણી ગાંધીવાદીનું 86 વર્ષે આસામમાં નિધન થયું, તેનું નામ શું છે? તો નટવર ઠક્કર છે. તેને પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ફોર્બસ ઇન્ડિયાના રીચ લિસ્ટમાં સૌથી ધનાઢ્ય ભારતીય કોણ છે? તો મુકેશ અંબાણી છે. તાજેતરમાં ડેવિસ પ્રેસિડેન્શિયલ મેડલથી સન્માનિત કરાયેલા ભારતીયનું નામ જણાવો, તો મિનલ પટેલ આવશે. મૂંગા પશુઓને ઈજા સમયે સારવાર અર્થે કરુણા એમ્બ્યુલન્સ ચલાવી છે, જેનો નંબર છે 1962નો. પ્રારંભ ક્યાંથી કરાયો હતો? તો ગાંધીનગરથી કરાયો હતો, અને અત્યારે હાલ 26 જિલ્લાઓમાં કાર્યરત છે. અમદાવાદ મેટ્રો વિકસાવનાર મેગાનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે MEGA, એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ, આ તેનું પૂરું નામ છે. અત્યારે મેટ્રોનો જે એક ડબ્બો છે તે અમદાવાદમાં આવી ગયો છે, જે પ્રદર્શનમાં મૂક્યો હતો, એટલા માટે ચર્ચામાં છે. મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ વિજેતા, તો તે છે મણિપુર. ભ્રષ્ટાચાર કેસમાં 15 વર્ષની જેલ સજાનો સામનો કરનાર દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ, તો લી મ્યુંગ બાર્ક. આ એક્ઝામમાં પૂછાતો રહેતો છે કે ભ્રષ્ટાચારનો કેસ સમયે 15 વર્ષની તેમને જેલ થઈ છે, રાષ્ટ્રપતિ છે તે કયા દેશના હતા? તો દક્ષિણ કોરિયા આવશે, તેનું કેપિટલ છે સિયોલ. 10 ઓક્ટોબર 2018ના એશિયન પેરા ગેમ્સ ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ તે છે હરવિંદર સિંહ છે. અને એશિયાઈ ગેમ્સ વિશે થોડીક માહિતી આપણે વિડીયો બનાવેલો છે એશિયાઈ ગેમ્સનો, તો પરંતુ એશિયાઈ પેરા ગેમ્સ તે ક્યાં હોસ્ટ કરાઈ હતી? તો ઇન્ડોનેશિયા જકાર્તા ખાતે હોસ્ટ કરાઈ હતી. અને ભારતને 15 ગોલ્ડ સાથે 72 મેડલ મળ્યા છે. અને અહીંયા ગોલ્ડ ખાસ એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે, તો 15 ગોલ્ડ તેમાં આવશે. અને ધ્વજવાહક કોણ હતું? તો હાઈ જમ્પર મરિયપ્પન થાંગવેલું હતા ધ્વજવાહક.
નેક્સ્ટ, તો ત્રીજો યુથ ઓલિમ્પિક 2018 ક્યાં યોજાતો? તો અર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં યોજાયો હતો, જેમાં ભારતને ટોટલ 13 મેડલ મળ્યા છે. તેમાં ગોલ્ડ છે, 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 1 બ્રોન્ઝ છે. ધ્વજવાહક શૂટર મનુ ભાકર હતા, જે હરિયાણાના છે. વોડાફોન મહિલા સુરક્ષા માટે કઈ સેવા શરૂ કરાઈ છે? તો વોડાફોન સખી શરૂ કરાઈ છે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ દ્વારા તેનું ઉદઘાટન કરાયું હતું. સમગ્ર દેશમાં મકર સંક્રાંતિની બદલે અહીં દશેરાના દિવસે ઉજવાય છે પતંગોત્સવ. તે સ્થળનું નામ શું છે? તે છે આપણું ગુજરાતનું સિદ્ધપુર. અને કેમ એવું છે? કેમ કે સિદ્ધરાજ જયસિંહનું 14 જાન્યુઆરીએ જ્યારે પતંગોત્સવ હોય છે ત્યારે અવસાન થયું હતું, એટલે શોક નિમિત્તે ત્યાં પતંગ નથી ઉડાવતા ત્યારે. અને બીજો એક ક્વેશ્ચન છે કે વિશ્વનું સૌથી ઊંચું રાવણનું પૂતળું ક્યાં હતું? તો હરિયાણામાં હતું. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા છે જસ્ટિસ સૂર્યકાંત. કેદીઓને તેના પરિવારજનો અને સ્વજનોને વિડીયો કોલ કરવાની મંજૂરી આપનારું ભારતનું પ્રથમ રાજ્ય તો તે છે મહારાષ્ટ્ર. ભારતનો સૌથી ઊંચો ત્રિરંગો ક્યાં લહેરાવાયો છે? તો મુંબઈમાં હજ હાઉસના ઇમારત પર યોજાયો છે, એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય આવશે. 350 ફૂટ ઊંચો છે અને 20x30 તેની લંબાઈ ઊંચાઈ છે. આયુષ્માન ભારત યોજનાનું ગુજરાતમાં અમલીકરણ તો ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી કરશે. નેક્સ્ટ, તો 3 નવી નવોદય વિદ્યાલય ક્યાં સ્થપાશે? તો બોટાદ ખાતે 1, પછી કોડરિયા મોરબી ખાતે અને ત્રીજી છે ધતુરિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થપાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર પાસે નાગેશ્વરમાં કેક્ટસ ગાર્ડનનું લોકાર્પણ કરાયું છે. કેક્ટસ એટલે કે કાંટાવાળો જે છોડ આવે છે તે. નેક્સ્ટ, અકસ્માત ગ્રસ્તોને સહાય કરનાર સારા નાગરિકોને કાનૂની જે સુરક્ષા આપનારું દેશનું પ્રથમ રાજ્ય તો તે છે કર્ણાટક. અકસ્માત થયો છે ત્યારે તમને સહાય કરીને જે હોસ્પિટલ લઈ જાય છે, પછી પોલીસ તેમને પૂછપરછ કરતી રહેતી હોય છે, એટલે લોકો હોસ્પિટલ પણ નથી લઈ જતા હોતા, તો આ રીતે કાનૂની સહાય પણ આપશે તો તે છે કર્ણાટક. પીએમ દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને સમર્પિત કર્યું તે ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે છે. અને તે ક્યારે છે જે સમર્પિત કરાયું? તો 21 ઓક્ટોબર પોલીસ સ્મૃતિ દિવસે તે સમર્પિત કરાયું છે. ભારત ચાઇનાનું યુદ્ધ થયું હતું તો તેમાં 10 પોલીસ જવાનો શહીદ થયા હતા, એટલા માટે આ દિવસને પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. મેન બુકર પ્રાઇઝ 2018 કોણે જીત્યું છે? તો મિલ્ક મેન જે નવલકથા છે તેને જીત્યું છે. જે કોના દ્વારા લખાય છે? તો એના બર્નર્સ દ્વારા લખાય છે. ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 8 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. આ વખતે 86મો હતો. અને વર્લ્ડ પોસ્ટલ ડે તે ક્યારે મનાવવામાં આવે છે? તો 9 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. બીજા ઇમ્પોર્ટન્ટ જે કરંટ અફેર છે તે અહીંયા આપેલા છે અને તેની લિંક આપેલી છે. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેના વિશેની સંપૂર્ણ માહિતી તે અહીંયા તમે PDFમાં ક્લિક કરશો એટલે મળશે. પછી રાજ્યના કેપિટલ, રાજ્યપાલ અને CM અહીંયા ક્લિક કરશો એટલે મળશે. પછી કરંટ અફેર જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનું અહીંયા તમે ક્લિક કરશો એટલે મળી જશે, એટલે કે તમને એક જ જગ્યાએ બધું મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 150+ બેસ્ટ કરંટ અફેર અને એક સરસ મજાનું કોટેશન છે સ્વામી વિવેકાનંદનું, ઈચ્છાશક્તિ દ્વારા જ સઘળું કાર્ય સિદ્ધ થઈ શકે છે. એક્ઝામો ખૂબ જ અત્યારે આવી રહી છે, બધાને ઓલ ધ બેસ્ટ. સરસ તમે સખત મહેનત કરો અને તમે લાગી જાઓ તેવી આશા છે. ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.